રિયલ લાઈફ હીરોઝ છે અને જે બહુ છે આમ અઘરું કામ છે પણ કોઈ પણ કરી શકે એવું કામ છે પણ કદાચ સમયના ભાવે કે આપણને સૂઝતું નથી તો એ કામ વિશે એ હીરોઝ વિશે હું ઇન્વાઇટ કરું છું રાજુભાઈને કે એના સાથીઓ જે ઊંડા કામ રાજુભાઈ સાથીઓ કરે છે એના વિશે કહે ઓવર ટુ મિસ્ટર રાજેન્દ્ર પટેલ યસ વેલકમ બધા અમે લોકો સ્ટેટ બેંકના નિવૃત્ત અધિકારીઓ શરૂઆતમાં કહીએ તો સમય પસાર કરવા માટે કંઈક પ્રવૃત્તિ કરતા હતા એમાં મારા બે ત્રણ જીનિયસ મિત્રો અત્યારે હાજર છે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે સેવા એવી સેવા કે જે કોઈએ વિચાર્યું નહોતું અથવા જે કરવાથી જે હૃદયને જે આનંદ મળે છે જેનું કોઈ મૂલ્ય થયું નથી એવો આનંદ અમે લઈએ છીએ શું પ્રવૃત્તિ છે બધું ખ્યાલ આપવા માટે મારા મિત્ર હિમાંશુ જાનીને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ હિમાંશુભાઈ જાની મારા વર્ષો જૂના મિત્ર છે તુષારભાઈ જાની સાથે અમે ઘણી વાર વાત કરીએ કે ઓલમોસ્ટ તમારા બધા મિત્રો સેવા છે જાની જો સંગીત છે બનાવે પાગલ મિત્રો જ પાગલ મિત્રો જ કઈક કરી શકે પાગલ મિત્ર છે પણ ભાભી આવા રીતે પણ ભાભી તમે આવી જાઓ નિમિષાબેન વિશે પણ હા અને પાગલ મિત્રો કેમ સચવાતા હોય એનું જીવતું જાગતું હતા ખાસ રીતે હિમાંશુ જાની નિમિષાબાભી આકાશવાણીમાં એનાઉન્સર છે અને દરેક પ્રવૃત્તિમાં સાબિતી તમો મિલાવે છે તો હિમાંશુ ભાઈ માઇક આપું અમારી પ્રવૃત્તિ વિશે કઈ જાણ કરે પ્લીઝ હિમાંશુ રોશની આંખો મેં નહીં ન સહી રોશની આંખો મેં નહીં ન સહી દિલ કા દિયા જલાયેંગે સાજીદભાઈ રોશની આંખો મેં નહીં ન સહી દિલ કા દિયા જલાયેંગે હોસલા ઇતના બુલંદ હૈ સારે જહાં કો રોશન કર જાયેંગે આપણે જ્યારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ વિશે વિચારીએ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે ત્યારે આપણને એમ થાય કે એ લોકો કયા પ્રકારનું જીવન જીવતા હશે અહીંયા સમયની મર્યાદા છે એટલે કંઈ બહુ એલોબરેટ નથી કરવું મારે પણ આપણે કોઈ દિવસ ગંભીરતાથી આ વિશે વિચાર્યું જ નથી કે એ લોકો કેવી રીતે એમનું જીવન વ્યતીત કરે છે ખાલી ડ્રોઈંગ રૂમમાં 5 મિનિટ આંખ ખેંચીને ચાલશો ને એટલે અંદાજ આવી જશે કે આંખ વગર કેટલી તકલીફ પડે છે આ લોકો આખું જીવન એમનું વ્યતીત કરતા હોય છે અને એ લોકોના જે એજ્યુકેશનલ બેકઅપ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડને હેલ્પ કરવા માટે સૌ પ્રથમ નિમિષા જાનીએ 2015માં રીડર તરીકે સેવાઓ આપવાનું ચાલુ કર્યું આકાશવાણી થયું અને સી ઇઝ ધ મોસ્ટ ડિવોટેડ વર્કર એઝ ફાર એઝ રીડિંગ ઓફ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઇઝ કન્સર્ન એના માટે હું એને જ માઇક આપું છું નમસ્કાર સૌથી પહેલા તો આપણને ખબર છે કે એજ્યુકેશન મેળવવું એ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે બરાબર એજ્યુકેશન હશે તો એ વ્યક્તિ આગળ વધી શકશે વિદ્યાદાન એને મહાદાન કીધું છે આપણે બધા બધી રીતના તો મદદ નથી કરી શકતા પણ જ્યારે અત્યારે એજ્યુકેશન ઘણા બધા સ્તરે ઉપલબ્ધ છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો થકી આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ પણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે વાત કરીએ તો એમના માટે ખાલી શ્રાવ્ય માધ્યમ છે તેમને બીજાની મદદ સાથે કામ કરવું પડે છે એમને આગળ વધવું હોય ભણવું હોય એક્ઝામ આપવી હોય એ બધા માટે એમને બીજાની જરૂર પડે છે ત્યારે આ બીજાની જરૂર પૂરી પાડવા માટે એટલે કે વચ્ચે સેતુ બનવા માટે અંધજન શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત સેતુ લાઇબ્રેરી એન્ડ ટ્રેનિંગ સેન્ટર ફોર વીઆઈ
એ સંસ્થા કાર્યરત છે અને તેના થકી તે પોતાના નામને અનુરૂપ એટલે કે સેતુ બનીને બ્લાઇન્ડ સ્ટુડન્ટ અને રીડર વચ્ચે સેતુનું કામ કરે છે અને બેને મેળવી આપે છે. ટૂંકમાં કહીએ તો બ્લાઇન્ડ સ્ટુડન્ટની ભણવાની ઈચ્છા પૂરી કરવા માટે આપણે આપણા થકી શું કરી શકીએ તો તમે ઘેર બેઠા એક પણ પૈસાના રોકાણ વિના પોતાના અનુકૂળતાના ટાઈમે અને પોતાની મરજી પ્રમાણે ઘરની બહાર નીકળ્યા વિના તમે એમના માટે વાચક તરીકે કામ કરી શકો છો, જે એમના માટે બહુ જરૂરી છે. અત્યારે બધું સાહિત્ય બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ નથી, ત્યારે આવી રીતના જે વાચક જે પોતાની મનમરજી પ્રમાણે ઘરમાં બેસીને તેમને મદદરૂપ થાય છે અને તેના થકી તેમની લાઈફમાં આગળ એ એજ્યુકેશનમાં હોય કે આગળ નોકરી મેળવવા માટે હોય એ એક્ઝામ માટે પણ એમને મદદરૂપ થાય, રાઇટર તરીકે રીડર તરીકે. એવી રીતના આપણે એક પણ પૈસાના ખર્ચ વિના રોકાણ વિના એક આ ઉમદા કાર્ય કરી શકીએ છીએ. આ હું કાર્ય 15 વર્ષથી કરી રહી છું અને માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં ઘણું બધું લિટરેચર પણ તમે વાંચી શકો છો તેમના માટે એમનું મનોજગત સમૃદ્ધ થાય. એમનું મનોજગત સમૃદ્ધ તો થાય જ છે, સાથે સાથે આપણને પણ કંઈક નવું જાણવા મળે છે, આપણે પણ કંઈક નવું શીખી શકીએ છીએ અને આપણું મનોજગત પણ સમૃદ્ધ થાય છે. તો આ એક એક્ટિવિટી એવી હતી, સોશિયલ એક્ટિવિટી, જેના માટે મને બે શબ્દ બોલવાનું મન થયું હતું કે આપણે મોટા ભાગના માણસો અત્યારે નિવૃત્ત હશે કે નિવૃત્તિના આરે હશે, સમય પસાર કરવો એ બધાને માટે અત્યારે એક અઘરી બાબત થઈ ગઈ છે. કારણ કે બાળકો હોય કે એમના ઘરમાં જે બીજા વડીલ મિત્રો હોય, નાના બાળકો હોય તો નાના બાળકોને પણ તમે પ્રેરિત કરી શકો છો કે તમે એમના માટે રાઇટર તરીકે જાઓ, તમે એમના માટે કંઈક વાંચો, તમે એમને ઉપયોગી થાઓ. બરાબર, તો આવી એક એક્ટિવિટી આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. અને હું એક અપીલ એવી જ કરીશ કે તમે માત્ર તમારો સમય જો થોડો ઘણો પણ ફ્રી ટાઈમ હોય તો એમાં તમે આવું કંઈક કાર્ય કરી શકો તો એ એક સારામાં સારી સોશિયલ એક્ટિવિટી કહી શકાય. બસ સુશીલ જી કહો, મેં માફી ચાહતા હું, મેને ગુજરાતી મેં થોડા જોઈએ. અચ્છા મેરે જો દોસ્ત, યહાં રીડર્સ તો જો બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ હોતે હૈં ઉનકે લિયે રીડર્સ તો ચાહિયે ઉનકી બુક્સ પઢને કે લિયે, લેકિન જબ વો એક્ઝામ દેને કે લિયે જાતે હૈં તો ઉનકો રાઇટર કી ભી આવશ્યકતા પડતી હૈ. તો મેરે દોસ્ત યહાં જો ઉપસ્થિત હૈ શ્રી પ્રશાંત વસાવડા, પ્લીઝ સ્ટેન્ડ અપ, પ્લીઝ વિથ ધેટ. શ્રી આર આર પટેલ રાજુભાઈ, શ્રી સંજય રૂપારેલ, શ્રી કિરીટભાઈ વખારિયા. તો એ લોગ મેરા, મેં જબ સુરત સે યહાં અમદાવાદ આયા તો મુજે યહી દિક્કત થી કે ભાઈ યે જો સેવાકીય પ્રવૃત્તિ હૈ વો આગે કૈસે બઢેગી, લેકિન મુજે જબરજસ્ત સપોર્ટ મિલા હમારે રિટાયર્ડ ગ્રુપ કા. આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. ઓર આજ એક વિશેષ શખ્સિયત કી બાત કરની હૈ, ઉનકા નામ હૈ નિકિતાબેન. નિકિતાબેન પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અમદાવાદ મે જો ભી બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ કી એક્ટિવિટી ચલતી હૈ, શી ઇઝ ધ કી પર્સન. બિગ ક્લેપ ફોર હર. आपको ताज्जुब होगा जान के कि मान लो एक 12 बजे ब्लाइंड स्टूडेंट फोन करता है कि मैडम मुझे 1 बजे मेरी एग्जाम है और मुझे राइटर चाहिए. सी इज मैनेजिंग एट द लास्ट मोमेंट. पूरा उनके पास मैकेनिज्म है, उनके दोस्त भी है. उनके ग्रुप का नाम है वन विजन ग्रुप और ये वन विजन ग्रुप पूरे अहमदाबाद में राइटर्स की सुविधा प्रोवाइड करता है. तो मुझे पहले, मैं जब सूरत से अहमदाबाद आया तो मुझे इतना ताज्जुब हुआ कि हाउ शी इज मैनेजिंग ऑल दिस थिंग्स. इट वाज अ बिग सरप्राइज फॉर मी.
लेकिन बाखूबी नतमस्तक होकर मैं, तो मैं